राजकोट बाद हवे जाइए जामनगर के ज्यां अनराधार वरसाद वरसी रह्यो छे। जामनगर में पण वरसाद वरसी रह्यो छे अने जोड़िया तालुका में मेघाए तेनी बराबर ने जमावट नोंधाव्यो छे। जोड़ियाना मावनु गाम छे के त्यां वरसाद वरसी रह्यो छे अने धीमी धारे वरसाद शुरू थयो हतो अने त्यार बाद हवे जोड़िया मोरबीनो रस्तो भारे वरसाद ने लईने बंद करवानी फरज पड़ी छे। भारे वरसाद ने लईने रस्ता पर पण वरसादी पाणी भराई गया छे અને વરસાદી પાણીનો ભરાવ થતો હવે જોડિયા મોરબીનો રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। જોડિયા તાલુકામાં મેઘાએ બરાબરની રમઝટ બોલાવી છે અને જે પ્રકારે સતત મેહુલિયો વરસી રહ્યો છે ત્યારે જોડિયાના માઉનું ગામ પાસે ભારે વરસાદ થયો। રસ્તા ઉપર ખાના ખરાબી પણ સર્જાઈ છે ત્યારે જોડિયા મોરબીના રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થતા હવે આ રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે કારણ કે ભારે વરસાદને લઈને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો કેટલીક જગ્યાએ રસ્તામાં ભંગાણ પણ સર્જાયું છે। આપ જોઈ શકો છો દ્રશ્યો, વરસાદી પાણીનું વહેણ એટલું દમદાર હતું કે જેને લઈને રસ્તા પર ભંગાણ સર્જાયું છે અને આ જે માર્ગ છે એ વાહન સંપર્ક હાલ તો તૂટી ગયો છે। તો બીજી બાજુ જોડિયા મોરબીનો રસ્તો ભારે વરસાદને લઈને જ્યારે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તેને લઈને હાલ તો રસ્તો બંધ કરી દેવાયો છે। એટલે કે જામનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જોડિયા તાલુકામાં હાલ તો મેઘો અનરાધાર વરસી રહ્યો છે એટલે હવે આ જે વરસાદ વરસી રહ્યો છે સીઝનનો જે વરસાદ વરસવાનો હતો તે વરસી ચૂક્યો છે, પરંતુ કેટલાક રાજ્યના કેટલાક જિલ્લા અને તાલુકામાં આ જે મેઘો છે એ હવે કહેરરૂપ બનતો જાય છે અને આફતરૂપ વરસાદ સ્થાનિક તેમજ રાજ્ય માટે સાબિત થઈ રહ્યો છે। રસ્તા પર ભંગાણ, કારણ કે જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે પાણીનો એટલો ધસમસતો પ્રવાહ તેને લઈને રસ્તા પર ભંગાણ સર્જાવાને કારણે રસ્તો પણ હવે વાહન વ્યવહાર કરવાને લાયક નથી રહ્યો। વાહન વ્યવહાર તૂટી ગયો છે, સાવ થંભી ગયો છે। તો વળી છેલ્લા 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદને લઈને જોડિયા પણ જળબંબાકારની સ્થિતિમાં ગરકાવ થઈ ગયું છે। જોડિયાનો રસ્તો જે મોરબી અને જોડિયાના વચ્ચેનો જે રસ્તો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલ તો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, બંધ કરી દેવાયો છે। આ માર્ગ છેલ્લા 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે જોડિયા પણ હવે જળબંબાકાર બન્યો છે। સતત વરસી રહેલા વરસાદને લઈને જોડિયાનો માવુનો બેઠો પુલ બેસી ગયો છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે માવુના પુલના દ્રશ્યો છે કે જે પાણીના પ્રવાહની વચ્ચે બેસી ગયો છે અને રસ્તા પરની અવર જવર સાવ ઠપ થઈ ગઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન ખાન। સલમાન, તેની સ્થિતિનો ચિતાર જણાવો। બિલકુલ જાગૃતિ, જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં ગઈકાલ સવારથી જોરદાર મેઘાવી માહોલ છે તે રચાયો હતો અને છેક આજે સવારના જે 6 વાગ્યા છે ત્યાં સુધીમાં 24 કલાકમાં અવિરત વરસાદ છે તે રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ 24 કલાકના ગાળા દરમિયાન જ મેઘરાજા ક્યાંક દિલખોલીને તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યા છે અને જેમાં જામનગર જિલ્લાના જોડિયાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના જોડિયામાં 338 મિમી એટલે કે 13.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। ત્યારે નીચાણવાળા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે અને ખાસ કરીને ત્યાં પણ પાણી છે તે ભરાયો છે। આજે સવારની જે 6 વાગ્યાની સ્થિતિની જો વાત કરીએ તો સચરાચર વરસાદને લઈને જામનગરની જે જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ છે ત્યાં પણ વધુ એક વખત જે છલકાયો છે અને ત્યાં 1 ફૂટના અંતરે ઓવરફ્લો થયો છે। ત્યારે સસોઈ ડેમ પણ 1.25 ફૂટના અંતરે ઓવરફ્લો થયો છે જેને લઈને જળાશયો છે કે ત્યાં ડેમના પાટિયા છે તે ખોલવામાં આવી શકે એટલે નીચાણવાળા વિસ્તારના તંત્ર દ્વારા સચેત પણ કરવામાં આવ્યા છે। જી સલમાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો છેલ્લા 24 કલાકમાં જામનગરનું જોડિયા છે જળબંબાકાર બન્યું છે, 24 કલાકની અંદર 13.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે આ માઉનું જે પુલ છે તે પાણીના ધસમસના પ્રવાહને લઈને ક્ષતિગ્રસ્ત બન્યો છે અને પુલ વચમાંથી તૂટી જતા હવે આ પુલ પરથી વાહન વ્યવહાર પણ સાવ થંભી ગયો છે, વાહન વ્યવહાર અટકી ગયો છે। જોડિયામાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને મોરબી જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે એ રસ્તો પણ હાલ બંધ કરી દેવાયો છે। જામનગરના જોડિયામાં જાણે કે આભ ફાટ્યું હોય તેવો દ્રશ્ય સર્જાયું કારણ કે છેલ્લા 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં ક્યાંક સામાન્ય, ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી આપી હતી તે પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે।